નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણા વિડીયોમાં ધોરણ ચાર વિષય ગુજરાતીમાં તારીખ ઓગણીસ ચાર બે હજાર બાવીસે વાર મંગળવારે તમારે જે પેપર લેવાયું છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેથી તમે આ વિડીયોને અંત સુધી જોજો અને આ યુટ્યુબ ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને પણ ક્લિક કરી લેજો તો પ્રશ્ન નંબર એક છે કે સંવાદ વાંચીને પ્રશ્નોનો જવાબ આપો પાંચ ગુણ છે એના પહેલું છે કે બ સંતોષ થાય ત્યાં સુધી હિંચકા ખાવા છે કે સાંજે ત્રીજું છે કે ટીના અને તેના બધા મિત્રો બાગમાં રમવા જવાના હોવાથી મમ્મીએ સરસ કહ્યું લીલોતરી તું હરિયાળી ઉદ્યાન તું બાગ આગળ છે પ્રશ્ન નંબર બે ચિત્રોનું વર્ણન કરીને પાંચ લીટીમાં કરો પાંચ ગુણ છે તો નીચે એક ચિત્ર આપેલ છે એના પરથી પાંચ વાક્ય બનાવવાનું છે તો આ એક ગામનું ચિત્ર છે એક સાદું ઝાડ નીચે બેઠા છે એક વ્યક્તિ દુકાનદાર પાસે ઊભો છે એક વ્યક્તિ લારી પાસે ઉભો છે અને લારી વાળા પાસે વસ્તુ ખરીદી છે ચિત્રમાં નાના ફૂલ છોડ જોવા મળે છે આગળ છે પ્રશ્ન નંબર ત્રણ કે ખાલી જગ્યા પૂરું તો નીચે કેટલી ખાલી જગ્યા પેલ છે તો એની એ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાનું રહેશે પાંચ ગુણ છે એના પણ તો પહેલામાં આવશે પણ બીજામાં આવશે પાછળ ત્રીજામાં આવશે પણ ચોથામાં આવશે પરંતુ પાંચમાં આવશે એટલી આગળ છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ લખો કુલ ગુણ છે દસ યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્યની સામે લખું તો ચાર ગુણ છે તો આવશે ઝાપટી જવું ટેકો કરવો જીવનની જેમ જાળવવું મોંમાં પાણી આવવું વાક્ય વાંચે ઉદાહરણ મુજબ જવાબ લખો ત્રણ ગુણ છે ફરી સવારે બજારમાં બરાબર પહેલા બીજા ત્રિજામાં ફરી સવારે અને બજારમાં આવશે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યાએ પૂરું ત્રણ ગુણ છે એના પણ ઉપર બહાર સસલી દોડતી જાય છે તો ત્રણેયમાં તમારી આ રીતે ખાલી જગ્યા મૂકવાની છે ઉપર બહાર સસલી દોરતી જાય છે આગળ છે કે પ્રિય વાનગી કઈ છે તો કોઈ પણ પાંચ વાક્ય લખવાની છે તમારી જે પ્રિય વાનગી હોય એના વિશે આગળ છે પ્રશ્ન નંબર છ પ્રશ્ન જવાબ લખો પાંચ ગુણ છે તો ચોથા મહિનામાં એપ્રિલ માસમાં તો આનંદ મેળો અમદાવાદ જિલ્લાના જીવનધારા મેદાન સેટેલાઇટ સ્થળે યોજવાનો છે પાંચ દિવસ આ મેળામાં ચકડોળ ફુગ્ગાની મજા વગેરે હોવાથી બાળકોને આનંદ ઉપજાવે તેમ હોય તેને આનંદ મેળો કહેવાય છે આગળ છે પ્રશ્ન નંબર સાત કે શબ્દો બનાવવું તો નીચે તમારે શબ્દો બનાવવા દેશે કોઈ પણ પાંચ શબ્દ મોગરો ચંપો રોગ પગ કઈ ગઈ કરે રોગ બરાબર તો આ પાંચ શબ્દો બનાવવાના રહેશે તો મિત્રો અહીંયા આપણે જે સોલ્યુશન વિડીયો છે પૂર્ણ થાય છે તમને આ સોલ્યુશન વિડીયો ગમે તો લાઈક કરી દીધું અને બે લાયક ને ક્લિક કરી લીધું